सॉरी माफ करजो मित्रों, થોડો નેટવર્ક નો લોચો છે, વાંધો નહીં, ફરીથી શરૂઆત કરીએ છીએ. હવાનું પ્રદૂષણ જેની ચર્ચા આપણે લોકો કરતા હતા, જેમાં ગઈકાલે આપણે લોકોએ કારખાનાની સુવિધા સમસ્યા કેવી રીતે દૂર કરવી એની આપણે ચર્ચા કરી લીધી. આજે આપણી પાસે ટોપિક આવે છે ઉદ્દીપકીય પરિવર્તકો અથવા તો કેટાલાઇટિક કન્વર્ટર્સ, બરાબર કે નહીં? આ એવી રીતની સુવિધા છે જે અત્યારે આપણી ઓટોમોબાઈલ પાર્ટ્સની કંપનીઓ છે, મતલબ કે ગાડી બનાવનારી જે કંપનીઓ છે, એ બહુ સારી સારી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તમને એક્સિડન્ટ થાય તો એની સામે એટલું પ્રોટેક્શન આપે છે. ઘણી બધા જમ્પર સેટ કરેલા હોય છે, એરબેગો સેટ કરેલી હોય છે, બોનેટ ના પતરા જે હોય છે બહુ મજબૂત રાખેલા હોય છે. એવી જ રીતે એ લોકો વાતાવરણમાં પણ પ્રદૂષણ બહુ ઓછું ફેલાય એનું પણ શું રાખતા હોય છે, તો ધ્યાન, બરાબર કે? તો આ ઉદ્દીપકીય પરિવર્તકો કેવી રીતના છે, તેની માટે સૌથી પહેલા આપણે લોકો જોઈશું કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં વાહનોની માત્રા બહુ વધારે છે. મતલબ કે વાહનોની સંખ્યા ખૂબ જ વધુ હોવાથી તે વાતાવરણનું પ્રદૂષણ ફેલાવતું મુખ્ય કારણ છે, બરાબર કે? આજે આપણે આપણી જ વાત કરીએ તો અત્યારે તમારા પોતાના ઘરની અંદર જ મિનિમમ 3 થી 4 સાધનો હશે, બરાબર કે? કેમ કે એક પપ્પા માટે 2 વ્હીલ હશે, એક તમારા માટે અથવા તમારા ભાઈબહેન માટે 2 વ્હીલ હશે, અને એકાદી 4 વ્હીલ હશે. મતલબ મિનિમમ 3 સાધનો તો ત્યાં દરેકના ઘરે થઈ ગયા, બરાબર કે? આ સાધનો જે છે એ સેના દ્વારા ચાલે છે? તો આપણને ખબર છે કે મુખ્યત્વે અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે. અશ્મિ બળતણ, અને કયા કયા અશ્મિ બળતણ? તો ડીઝલ અને પેટ્રોલ, આ બંને દ્વારા પ્રદૂષણ ફેલાવવું એ બહુ મોટી વસ્તુ છે કે આમ બહુ લાંબા સમય આ બંને દ્વારા પ્રદૂષણ ફેલાય. કે આજે હવાની અંદર પ્રદૂષણ ફેલાતું હોય તેની અંદર ડીઝલ અને પેટ્રોલનો ફાળો કેટલો? તો કે 0.0001%. પણ એની સામે એનો ઉપયોગ જે છે એ બહુ બધા લોકો કરે છે, જેથી કરીને પ્રદૂષણ દિવસે ને દિવસે દિવસે ને દિવસે દિવસે ને દિવસે કેવું થતું જાય છે, તો વધારે ને વધારે ફેલાતું જ જાય છે. જ્યારે એની માત્રા ખૂબ જ ઓછી છે, પણ ઉપયોગની માત્રા વધારે હોવાના કારણે પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો વધારે માત્રામાં, બરાબર કે? આપણે લોકોએ શું કર્યું? તો આપણે જ્યારે પેટ્રોલ અને ડીઝલ ને કે ભાઈ આની અંદર એવું તો શું છે કે જેના કારણે પ્રદૂષણની માત્રા આટલી બધી વધતી જાય છે, ત્યારે આપણને જોવા મળ્યું મુખ્ય એક તત્વ, અને તત્વ હતું સીસું. આને તમે બધા જાણકાર હશો, સીસા નામનું જે દ્રવ્ય છે એ આપણને ક્યાં, એકચ્યુઅલી દ્રવ્ય બી નથી, આ કણ સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય, જેને આપણે લોકો દ્રવ્ય બનાવીએ છીએ, પણ પાછું એ પોતાના કણ સ્વરૂપે આવી જાય છે, અને એ પણ એટલા નાના નાના કણ સ્વરૂપે કે જે આપણને દેખાતા પણ નથી, એ પાર્ટિકલ્સ આપણે જોઈ પણ નથી શકતા. અને ના જોવા વાળા પાર્ટિકલ્સ ક્યાં જઈ રહ્યા છે? તો હવાની અંદર, બરાબર કે? એટલે આવું એક તત્વ કે જે પેટ્રોલ અને ડીઝલ ની અંદર સૌથી વધારે માત્રામાં જોવા મળે છે, જેના કારણે પ્રદૂષણ થાય છે. તો આપણે સૌથી પહેલું નિરાકરણ શું નીકાળ્યું? કે આપણે શીશા મુક્ત પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ઘણી બધી એવી સુવિધાઓના ઉપયોગ બાદ એક પેટ્રોલ અને ડીઝલ ની શરૂઆત કરી જે શીશા મુક્ત છે. આજની હાલની તારીખમાં પણ આપણા પેટ્રોલ પંપોમાં શીશા મુક્ત પેટ્રોલ મળતું હોય છે, પણ એનો કોસ્ટ, એનો જે ભાવ છે એ નોર્મલ પેટ્રોલ કરતા કેવો છે? વધારે. જેથી કરીને આપણે લોકો એ પેટ્રોલનો કે ડીઝલનો ઉપયોગ કરતા નથી. પણ જે લોકો એવા છે કે જે એમને પોતાના સાધનો સાથે થોડોક વધારે પડતો લગાવ છે, એવા લોકો પેટ્રોલનો ઉપયોગ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે કહું તમને તો સેલ કરીને એક કંપની છે, જેના પેટ્રોલ પંપ તમને લોકોને જોવા મળશે જ્યાં ત્યાં, જેનો ભાવ નોર્મલી દરેક પેટ્રોલ કરતા હંમેશા 2 થી 3 રૂપિયા કેવો હશે વધારે. કેમ? કેમ કે એનું જે પેટ્રોલ છે એ એકદમ ચોખ્ખું છે, એકદમ એટલે એકદમ ક્લીન છે, જેથી કરીને તમારા એન્જિન ને કેવું રાખે છે? તો સાફ. અને એન્જિન સાફ રહે છે એટલા માટે કરીને કોઈ જ પ્રકારનું પ્રદૂષણ વાળો ધુમાડો ઉત્પન્ન નથી થતો, અને ઉત્પન્ન
ઉત્પન્ન નથી થતો એટલા માટે હવામાં પ્રદૂષણ ફેલાતું નથી. પણ એનો ઉપયોગ કરનારા લોકો તો બહુ ઓછા છે કે ભાઈ આ ચોખ્ખા પેટ્રોલ જે મોંઘું પેટ્રોલ છે એનો ઉપયોગ તો બહુ ઓછી પબ્લિક કરે છે. બાકી બધા માટે શું કે બાકી બધાને તો એ પેટ્રોલ પોસાશે નહીં બરાબર કે તો એ લોકો માટે શું તો એની માટે ઓટોમોબાઈલના જે વૈજ્ઞાનિકો છે એને ઓટોમેટિક જ આપણા એન્જિન ની અંદર એવી રીતના ઉદ્દીપકો ઉમેર્યા કે જેથી કરીને પ્રદૂષણ ફેલાય કે ઓછું. એને શેની શરૂઆત કરી તો આપણે અહીંયા પહેલા તો હેડિંગ મારી દઈએ કે ઉદ્દીપકીય પરિવર્તક. હા, જે 12 મારેલું હતું એ કેવી રીતના છે તો આપણી પાસે સૌથી પહેલા ઝેરી વાયુઓને ઘટાડવા માટે પ્લેટિનમ પેલેડિયમ રેડિયમ રેડિયમ પ્લેટિનમ ને પેલેડિયમ જેવા આવે પરિણામે પરિણામ ઉત્પન્ન થતા પ્રદૂષણને આ લોકોએ શેમાં રૂપાંતરિત કરાવી દીધું તો કે પરિણામે ઝેરી તત્વોનું રૂપાંતર શેમાં થાય છે તો હાઇડ્રોકાર્બન્સ પાણીમાં ફેરવાય. મતલબ કે જેટલા પણ ઝેરી તત્વો હતા એ ઝેરી તત્વોનું રૂપાંતર શેમાં થઈ ગયું તો હાઇડ્રોકાર્બન્સ માં થઈ ગયું, એવી જ રીતે પાણીમાં થઈ ગયું અને એવી જ રીતે CO2 માં થઈ ગયું, જેથી કરીને મુક્ત રીતે પોતાના લક્ષણો સાથે હવામાં ફેલાઈ શક્યા નહીં બરાબર. અને એવી જ રીતે સૌથી છેલ્લે આપણી સામે શું આવે છે તો કે સૌથી ઝેરીમાં ઝેરી તત્વો કયા કયા તો કે પહેલું આવે છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ આ સૌથી ઝેરી તત્વ છે. અને એવી જ રીતે બીજું આવે છે નાઇટ્રિક ઓક્સાઇડ. આ બંનેના નામ તમે સાંભળેલા હશે બરાબર કે જેનું રૂપાંતર કાર્બન મોનોક્સાઇડ નું CO2 માં અને એવી જ રીતે નાઇટ્રો એસિડ નું N2 માં રૂપાંતર થાય છે જે હવા સ્વરૂપે કે જે દરમિયાન આ કાર્બન મોનોક્સાઇડ નું રૂપાંતર CO2 માં થયું તો CO2 જે પોતે છે એ પણ શું છે તો એક ઝેરી તત્વ છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી. વાત બધાની સાચી છે કે CO2 પોતે પણ આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી, પરંતુ કાર્બન મોનોક્સાઇડ જે આપણને નુકસાન કરે છે એના કરતા CO2 નું નુકસાન કેવું છે ઓછું. પ્લસ આપણા મનમાં હજી એક ઉમેદ છે કે જો વનસ્પતિ ફરીથી પરંતુ કાર્બન મોનોક્સાઇડના સ્તરને આપણે મુક્ત કરી શકીશું નહીં. એટલો ઝેરી તત્વ છે, એટલો ઝેરી વાયુ છે કે જે આપણા આપું તમને જયારે તમે રોડ ઉપર જઈ રહ્યા છો અને તમારી બાજુમાંથી બે રિક્ષાઓ જઈ રહી છે, એક રિક્ષા એવી છે કે જે પોતાના સાયલેન્સરમાંથી કાળો ધુમાડો નીકાળી રહી છે અને બીજી રિક્ષા એવી છે કે જે પોતાના તુને જ પસંદ કરીએ છે બરાબર કે, પરંતુ અહીંયા ઊંધું છે. કાળા કલરનો ધુમાડો જે છે એ CO2 છે કાર્બન ડાયોક્સાઇડ, અને ધોળા કલરનો ધુમાડો જે છે એ છે કાર્બન મોનોક્સાઇડ. જ્યારે તમે કોઈને પણ બીડી કે સિગરેટ પીતા જોશો ત્યારે એની અંદર શું તમને મુક્ત થતું જોવા મળશે તો એક સફેદ કલરનો ધુમાડો મુક્ત થતો જોવા મળશે. હવે આપણે લોકો દરેક વખતે એડવર્ટાઇઝમાં જોઈએ છીએ કે સિગરેટ પીવાથી કેન્સર થાય છે. મુખ્ય કારણ શું કે કાર્બન મોનોક્સાઇડ આપણા શરીરમાં આપણે લઈએ છીએ જ્યારે સિગરેટ પીએ ને ત્યારે. હવે આ કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જઈને શું કરે તો કે આ આપણી નસ છે એની અંદર જે રુધિરની અંદર ઓક્સિજનના પાર્ટિકલ્સ આવી રીતે ફરી રહ્યા છે લોહી, અને લોહીની અંદર આ કોણ છે તો આપણો O2. હવે O2નું મેઇન કાર્ય શું છે કે આપણા શરીરમાં જશે, શરીરના દરેક ભાગોને મળશે અને ત્યાં જઈને ઓક્સિજનની અછતને પૂરી કરશે.
જે વખતે પેલા કાર્બન શરીરની અંદર ખેંચવામાં આવે એ વખતે કાર્બન મોનોક્સાઇડ આ ઓક્સિજનની ઉપર આવી રીતે કવચ બનાવી દે છે. આવી રીતે રેડી. હવે આ શું આવી ગયો? તો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો. હવે જ્યાં જે ભાગને, ધારો કે અહીંયા આપણું અંગ છે મગજ, શું છે મગજ, મગજને ઓક્સિજન મળવાનો હતો એની જગ્યાએ કોણ મળવા માંડ્યું? તો કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજનની ઉપર કયો છે? તો આવરી, જેના કારણે ઓક્સિજન મળ્યું નહીં, કાર્બન મોનોક્સાઇડ મળી ગયો, આપણું મગજ એકદમ શાંત થઈ ગયું. એટલે સિગરેટ પીવાળા વ્યક્તિને એમ થાય કે ઓહો, સિગરેટ પીધા પછી મારું મગજ એકદમ શાંત થઈ જાય છે. પણ એની પાછળનું મુખ્ય કારણ છે કાર્બન મોનોક્સાઇડ, જે તમારા મગજને શાંત નથી કરતો, પણ ધીમે 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 તમારા મગજની અંદર ઝેર ફેલાવે છે. જે ઝેર એક સમયે એટલું બધું વધી જાય છે કે તમને કેન્સર જેવી બીમારી તરફ લઈ જઈ શકે. તો અહીંયા પણ એવું જ છે, ક્યારે ક્યારે પણ ધોળા ધુમાડા વાળી રિક્ષા જોવો તો કશ્મીર વાળી ફિલિંગ લેવી નહીં. હા, ઘણા લોકો એવું વિચારતા હોય કે ચલો આની પાછળ પાછળ જઈએ, આપણે ધુમાડાની અંદર થી નીકળીએ, આમ થોડીક ફિલિંગ આવે કે અમે લોકો કોઈ કશ્મીર જેવી જગ્યાએ આવી ગયા. બરાબર કે નહીં? ઘણા લોકો એવો પ્રયત્ન કરતા હોય છે, ઘણા પાછા એવા ધુમાડાની વચ્ચે ઉભાઈ રહી જાય, બે ચાર ફોટાય પડાય લે. કેમ કે ધુમાડા વાળા ફોટા થોડાક સારા આવે એમ દેખાવમાં, પણ એવું કરવું નહીં. અને જો ફોટા પડાવવા હોય તો ફટાફટ પડાય ત્યાંથી નીકળી જવું, વધારે કાર્બન મોનોક્સાઇડ શરીરની અંદર જવા દેવો નહીં. બરાબર કે નહીં? એટલા માટે આપણે લોકો ઉદ્દીપક પરિવર્તકોનો ઉપયોગ કરીએ છીએ, જેનું મુખ્ય કારણ છે શીશું. શીશા રહિત વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું તો હવાની અંદર પ્રદૂષણ વાહનો દ્વારા કેવું ફેલાશે? ઓછું. બરાબર? ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જે આવે છે ઘોંઘાટ પ્રદૂષણ. હવે ઘોંઘાટ પ્રદૂષણ જે છે એને પણ હવાના પ્રદૂષણનો એક ભાગ માની લેવામાં આવ્યો. હવાના પ્રદૂષણનો જ એક ભાગ, પણ થિયરી તો અલગ થઈ ગઈ, કેમ કે આને તો શું કહેવાય? નોઈસ પોલ્યુશન. હવે જે તમારી જે જનરેશન છે ને, મતલબ તમારી જે પેઢી, એ મારાથી કે બહુ દૂર નથી. બરાબર? તમારી મારી વચ્ચે લગભગ 6-7 વર્ષનો ફરક હશે, વધારે નહીં હોય. એટલે મને બી ખબર છે, તમને બી ખબર છે કે આ નોઈસ પોલ્યુશન તો આપણને બહુ મજાવાળી વસ્તુથી આપણે ફેલાઈએ છીએ. જેમાંનું સૌથી સારામાં સારું ઉદાહરણ તો ડીજે. ધીજાથી ઉત્તરાયણ આવી ડીજે, નવરાત્રિ આવી ડીજે, કોકના લગ્ન આવ્યા ડીજે, કોક મરી ગયું તો હવે તો ડીજે છે કે નહીં? એટલે આપણે લોકો કોઈ પણ જગ્યાએ ચૂપ કરીએ છીએ તો સાઉન્ડ ટ્રેક શરૂ કરીએ છીએ ને ધબધબાટી, જેથી કરીને એક અવાજ જે છે એ અવાજ હવામાં જઈને શું ફેલાઈ રહ્યો છે? તો પ્રદૂષણ. કેવી રીતે? ચર્ચા કરીએ તો આ ઘોંઘાટનું જે પોલ્યુશન છે, મતલબ કે નોઈસનું જે પોલ્યુશન છે, એની પાછળ પણ આપણી સરકારે થોડી ઘણી મહેનત કરી છે. અને સરકારે મહેનત બહુ ટાઈમ પહેલા કરી દીધી. એટલે કે 1981માં એને ધી એર, એર એટલે શું થાય છે? હવા. ધી એર એક્ટ દાખલ કરી હતી. બરાબર કે નહીં? કે હવામાં થતું પ્રદૂષણની એક એક્ટ દાખલ કરી, જેની અંદર 1987માં ઘોંઘાટ ને શું કરવામાં આવ્યું? તો એડ કરવામાં આવ્યું. કે ઘોંઘાટ માટે આપણે કોઈ અલગ અમલ નથી બનાવી શકતા, આ પણ એક પ્રકાર છે કે જે શું છે? તો હવાના પ્રદૂષણનું ભાગ. રેડી? એક એવો અવાજ કે જે મને નથી ગમતો, જે સાંભળવો મને નથી ગમતો, અથવા ઘોંઘાટ કે જે હું નહીં સાંભળી શકું, એવી વસ્તુઓને આપણે લોકો કહીએ છીએ ઘોંઘાટનું પ્રદૂષણ. બરાબર? ચાલો શરૂઆત કરીએ ઘોંઘાટના પ્રદૂષણ દ્વારા. ઘોંઘાટ દ્વારા મનુષ્ય શારીરિક અને માનસિક તણાવમાં આવી શકે છે. આવું હું નથી કહેતો, આપણું વિજ્ઞાન કહે છે કે જે દરમિયાન તમે લોકો ઘોંઘાટ, બહુ વધારે પડતા ઘોંઘાટની અંદર લાંબા સમય સુધી રહ્યો છો, ત્યારે અથવા તો કોઈનો એવો નોકરી છે કે ભાઈ જેને રોજે ઘોંઘાટની વચ્ચે જ રહેવાનું છે, તો એવા વ્યક્તિનું જે શરીર છે શારીરિક રીતે અને માનસિક રીતે કેવું થઈ જશે? તો તણાવ વાળું. મતલબ એ વ્યક્તિ ચીડિયું થઈ શકે છે, એને ઘોંઘાટને લગતા રોગો થઈ શકે છે, ઘણી બધી વસ્તુઓ આવી શકે છે. હવે આની અંદર આપણને ઘોંઘાટ પેલા તો કીધો કોને છે, તેની માટે આપણે લોકો એક સંજ્ઞા જોવાની છે જે તમે ઓલરેડી બધા જાણો જ છો. 150 ડીબી
બરાબર કે નહીં? ડીબી એટલે શું થાય છે? તો ડેસિબલ, 150 ડેસિબલ વાળો જે અવાજ છે, કે જે મોસ્ટલી શેમાંથી આવતો હોય, તો કે મશીન છે, એવી જ રીતે રોકેટ છે, એવી જ રીતે ગાડી એટલે કે ફોર વ્હીલ છે, સ્કૂટર છે, આ બધાની અંદરથી આપણને જોવા મળતો હોય છે, અથવા તો દિવાળીના જે ફટાકડા છે, આ અવાજ જ્યારે આપણને સાંભળવામાં આવે ત્યારે તેના દ્વારા ઉદ્ભવતો અવાજ કાનના પડદાને નુકસાન પહોંચાડે છે. બરાબર કે આપણા જે કાન છે એની અંદર રહેલા પડદાને શું કરે છે? તો નુકસાન પહોંચાડે. હવે ખાલી કાન નહીં, તમારી બીજા કેવા સિમ્પટમ્સ તમને અવાજ થી આવી શકે છે? તો જેમ મેં હમણાં કીધું કે તણાવ, અને તણાવ ઉપર મોસ્ટલી કોની અસર થાય? તો મગજની. મગજ તો એવી વસ્તુ છે કે આપણા શરીરનું એન્જિન છે, જો એન્જિનને બગાડી દઈશું તો પછી ઘણા બધા પ્રોબ્લેમો આવશે, આવશે કે નહીં? તો એવી જ રીતે ચિહ્નની જો વાત કરીએ, બરાબર કે, તો હૃદયના ધબકારા ઘટે છે, બરાબર કે નહીં? એવી જ રીતે બીજા ચિહ્નની વાત કરીએ તો તણાવનું આવે છે, સાથે સાથે શ્વાસોશ્વાસમાં તકલીફ જોવા મળે છે. બરાબર, આ એવા ઘોંઘાટની વાત થઈ રહી છે, ને એવા વ્યક્તિઓની વાત થઈ રહી છે કે જે સતત પોતાનું કામ એ ઘોંઘાટની વચ્ચે કરી રહ્યા છે. તમને એમ થાય કે સાહેબ અમે તો કેટલી વાર ડીજેમાં નાચ્યા, અમને તો ધબકારા ના વધ્યા, અમને તો શ્વાસમાં કઈ પ્રોબ્લેમ ના થયો, અમે તો નાચ્યા એ અલગ, અમને તો બહુ મજા આવી ગઈ. પણ એ આવે કેમ કે એક વખતનું હતું. તમે રોજે ડીજેમાં નથી નાચતા, તમે રોજે સતત પોતાના જીવનના 7-8 કલાક ઘોંઘાટ વચ્ચે નથી કાઢતા. એટલા માટે જો તમને સતત 7-8 કલાક ઘોંઘાટની વચ્ચે રાખવામાં આવે તો તમે એક જ દિવસમાં ત્રાસી જાઓ અને ચીડિયા ચીડિયા થઈને ક્યાં આવો તો ઘરે પાછા આવો. બરાબર કે નહીં? આવી રીતના ચિહ્ન જોવા મળે. હવે ચિહ્ન તો જોવા મળી ગયા, પણ ઉપાય શોધવાનો છે કે ભાઈ ઘોંઘાટ દ્વારા આપણા શરીરને આટલું નુકસાન તો પહોંચી ગયું, પણ હવે આપણે શોધવાનો છે તો ઉપાય કે આ ઘોંઘાટને કંટ્રોલમાં કેવી રીતે લાવીશું. બરાબર કે નહીં? તો સૌથી પહેલો ઉપાય તો છે આપણી સમજણ. આપણી એવી સમજણ છે કે ભાઈ દેખાવો થોડો ઓછો કરીએ, બીજે લાવીએ, પણ આપણા પૂરતા ગરબા થાય એટલું જ વગાડીએ. હા, આપણે ઉત્તરાયણમાં જયારે જે સ્પીકર ચડાવે એ 2 સોસાયટી છોડીને 3જી સોસાયટીમાં છે કે આપણા સ્પીકરનો અવાજ જતો હોય, ત્યાં ઉભેલો વ્યક્તિ આપણા ગીતોની મજા લેતો હોય, તો વિચાર કરો આપણા ધાબામાં તો કેટલો અવાજ હશે. એટલે સૌથી પહેલો ઉપાય તો એ જ આવે છે કે આપણા પોતાનું, આપણે પોતે જ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુની વાત કરીએ, અમે થોડા ઘણા બાયોલોજી વાળા ઉપાયોની વાત કરીએ કે ભાઈ આપણે બાયોલોજીની ભાષામાં શું નિરાકરણ શોધ્યું છે. તો કે સૌથી પહેલા તો જે ઉદ્યોગો વાળા છે એ લોકોએ ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ કરવાનો. ઉદ્યોગ જે છે, ઉદ્યોગ ધ્વનિ શોષક સામગ્રી નો ઉપયોગ કરશે. બરાબર, આ પહેલું નિરાકરણ. કેવી રીતે? તો કે આપણી પાસે ઘણી બધી એવી ફેસિલિટી છે જેમાં આપણે કાચ પણ એવા બનાવેલા છે કે જેમાંથી અવાજ બહાર ના જાય, સાથે સાથે આપણે દિવાલો પણ એવી રીતે બનાવી શકીએ છીએ કે જેમાંથી અવાજ બહાર જાય નહીં. તો જેટલા પણ ઉદ્યોગો વાળા છે એમણે ખાસ ધ્યાન રાખવાનું કે એવી રીતની દિવાલો બનાવે કે જેથી કરીને પોતાના અંદર જે અવાજ થઈ રહ્યો છે એ બહાર જાય નહીં. બીજી વસ્તુ કે જે વખતે આપણે લોકો રસ્તા ઉપર નીકળીએ છીએ, રસ્તામાં હોર્ન મુક્ત પણે રહેવું. આપણે જયારે રસ્તામાં નીકળ્યા હોય ત્યારે આપણને એમ થાય કે સૌથી પહેલા જ હું પહોંચી જાઉં. ટી 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 કરતા 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 ક્યાં જઈએ છીએ આપણે લોકો? તો આગળ 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 જતા જ જઈએ છીએ. બની શકે કે થોડા ઘણા વહેલા પહોંચી જઈએ બીજા લોકો કરતા, પણ બીજા લોકોને આપણા પહોંચવામાં ખાલી 5 કે 10 જ મિનિટનો ફરક પડ્યો હશે. એટલે આપણે લોકો ટી 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 કરીને આગળ જવાનો કોઈ મતલબ નહીં, કેમ કે એ જે હોર્ન આપણે વગાડીએ છીએ એનાથી પણ શું થઈ રહ્યું છે? તો નોઈસ પોલ્યુશન. બરાબર કે એવી જ રીતે ત્રીજું આવે છે ફટાકડા, ચોથું આવે છે સ્પીકર્સ. કેવા સ્પીકર્સ? તો લાઉડ સ્પીકર્સ. આ બંને તો ઓલરેડી આપણે ચર્ચા કરી ચુક્યા. ફટાકડા વિશે પણ તમે જાણો છો, લાઉડ સ્પીકર વિશે પણ તમે જાણો છો કે સ્પીકર્સ જેમાંથી આપણે લોકો ગીતો વગાડીએ છીએ, ફટાકડા જેને ફોડીને આપણે શું લઈએ છીએ મજા. બરાબર કે નહીં? દિવાળી પૂરતા ફોડી શકાય છે,
કોઈ ચિંતા નહીં, પણ માપના એમ. પછી અમુક તો શું હોય કે આખું રૂમ ભરી ભરીને લઈને આવ્યા હોય, આખી સોસાયટીના ફટાકડા એક પોતે એકલા જ લઈને આવ્યા હોય, અને ધમાધમ 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 આખી રાત ફટાકડે ફટાકડા જ ચાલતા હોય, એ બધી વસ્તુ શું કરી રહી છે? તો એક સાથે બે પ્રકારના પોલ્યુશન ફેલાઈ રહી છે, એક નોઈઝ પોલ્યુશન પણ ફેલાઈ રહી છે, અને સાથે સાથે ફટાકડાનો જે ધુમાડો છે એ એર પોલ્યુશન પણ ફેલાઈ રહી છે. બરાબર કે? સારું, એવી જ રીતે 150 ડીબી થી વધુ અવાજ બહેરા પણ લાવી શકે. જો તમે રોજિંદા જીવનની અંદર આનાથી વધારે અવાજ લઈ રહ્યા છો તો તમારી અંદર બહેરાપણું કેવું થઈ શકે છે? તો આરામથી આવી શકે. બરાબર કે? તો આવી રીતનું એક નાનો એવો ટોપિક હતો જેની અંદર આપણે લોકો ઘણા બધા એમસીક્યુ બને છે. એમસીક્યુ ની સાથે સાથે થિયરી પણ આવી શકે છે કે ભાઈ ઘોંઘાટનું પ્રદૂષણ સમજાવો અથવા તો નોઈઝ પોલ્યુશન સમજાવો. એમસીક્યુ એવી રીતના છે કે કઈ સાલની અંદર ઘોંઘાટનું પ્રદૂષણ એ અવાજના પ્રદૂષણની અંદર એડ કરવામાં આવ્યું હતું, અથવા તો ઘોંઘાટના પ્રદૂષણને શું કહેવામાં આવે. એવી જ રીતે ધી એર એક્ટ જે છે એ કઈ સાલમાં માન્ય કરવામાં આવી સરકાર દ્વારા. એવી જ રીતે કેટલા ડેસિબલ વાળો અવાજ એ આપણને ચાલે છે અને કેટલાથી વધુ નથી ચાલતો. બરાબર કે નહીં? તો 150 સુધીનો ચાલે છે અને 150 થી વધુનો ચાલશે નહીં. અને પછીના જે આપણે સિમ્પટમ્સ ની ચર્ચા કરી એ સિમ્પટમ્સ પાછા હવે આપણે અલગ ટોપિક ની અંદર જે આપણે લોકો નિરાકર્યું છે કે હવાનું પ્રદૂષણ બહુ ઓછું વધ્યું છે આપણી પાસે. હમણાં જેમ આપણે વાત કરી હતી કે ભાઈ વાહનોની અંદર આપણે લોકોએ બહુ બધું પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઓલરેડી ફેલાઈ ચૂક્યા છે, તો એની અંદર સૌથી વધારે માત્રા કયા રાજ્યમાં? તો કે દિલ્હી આપણી રાજધાની છે, સૌથી વધારે વાહનો દ્વારા પ્રદૂષણ ધરાવે છે. કેમ કે 1990માં જયારે ચેક કરવામાં આવ્યું ત્યારે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ હતો. કઈ સાલમાં? 1990માં વિશ્વના 41 પ્રદૂષિત શહેરોમાંથી ચોથા ક્રમે દિલ્હી હતું. બરાબર કે નહીં? અત્યારનો લેટેસ્ટ ક્રમ તો આપણને કોઈ આઈડિયા છે જ નહીં, પણ એ ટાઈમે એ કેવું હતું? તો ચોથા ક્રમ. હવે આપણા દેશે શું કર્યું કે ભાઈ આ તો જે છે દિલ્હીની અંદર સૌથી વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, મતલબ કે બસ રિક્ષા ટેક્સી આ બધું છે, સૌથી વધારે લોકોની પાસે પોતાના સાધનો છે, જેથી કરીને દિલ્હીની અંદર પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે. તો કે કંઈક લાવો, એવું કંઈક લાવો કે જેથી કરીને પ્રદૂષણ પણ અટકે અને સાથે સાથે પેટ્રોલ અને ડીઝલની માંગ ઉપર પણ કેવું થાય તો થોડું ઘણું ઓછી અસર પડે. તો એ વખતે આપણે લોકો શું લઈને આવ્યા? તો કે સરકાર દ્વારા એક અલગ વાયુ સ્વરૂપ અશ્મિ બળતણ નો ઉપયોગ થયો. અને એ અશ્મિ બળતણ હતું કોણ? તો સીએનજી. કોણ હતું? સીએનજી, જે અત્યારે હાલની તારીખમાં પણ આપણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ ની અંદર જોઈએ છીએ, મતલબ કે રિક્ષા સીએનજી વાળી હોય છે, બસો સીએનજી વાળી હોય છે. એક ગેસ છે, અંદર લિક્વિડ ભરેલું છે, પણ બહાર વાયુ સ્વરૂપે આવે છે, જેથી કરીને ગેસ વાળી વસ્તુઓની પાછળ કમ્પલસરી એવું લખેલું હોય છે કે તમારું સાધન અમારા સાધનથી 10 ફૂટ કેવું રાખો દૂર. બરાબર? દિલ્હી સરકારે સૌથી પહેલું જે પગલું લીધું એ આ જ હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની અંદર એવું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીએનજી નો ઉપયોગ, એટલે ડીઝલ અને પેટ્રોલની માંગ ઉપર કેવું થયું? ઘટાડો આવ્યો. બરાબર કે નહીં? બીજી સીએનજી ની વસ્તુ આપણને ક્યાં જોવા મળી? તો જૂના વાહનોનો નિકાલ, જેમાં હમણાં આપણે થોડા ટાઈમ પહેલા લગભગ 6-7 મહિના જેવું થયું અમદાવાદ ની અંદર પણ એક નિયમ આવ્યો હતો કે ભાઈ જેટલા પણ સાધનો છે તમારી પાસે એને ચેક કરાવો, ના ચેક કરાયા પછી તમારી પાસે એના કાગળિયા હશે તો તમારું સાધન માન્ય ગણાશે, બાકી માન્ય હશે
નહીં, એવી જ રીતે દિલ્હીની અંદર સૌથી પહેલા નિયમ લાવવામાં આવ્યો હતો, ને પણ 2002 ની અંદર, કે જેટલા પણ જૂના સાધનો છે જેના એન્જિન હવે નવી ટેકનોલોજી વાળા નથી, એનો શું કરી દેવામાં આવશે, નિકાલ, એ સાધનો માન્ય ગણાશે નહીં, બરાબર કે નહીં? એવી જ રીતે જેને આપણે પીયુસી તરીકે ઓળખીએ, એવી જ રીતે ત્રીજું શું હતું, તો કે ભાઈ શીશા રહિત પેટ્રોલ નો ઉપયોગ કર્યું ને હમણાં આપણે, શીશા રહિત પેટ્રોલ, કે ભાઈ જેની અંદર શીશું નથી આવતું એવા શુદ્ધ પેટ્રોલ નો ઉપયોગ કરવાનો છે, બીજું કોઈ અન્ય પેટ્રોલ આપણે ત્યાં વાપરી શકાશે નહીં, બરાબર? અને છેલ્લે શું આવે છે, તો વાહનમાં, વાહનોમાં ઉદ્દીપકીય પરિવર્તકો લગાવવા. જે ઉદ્દીપકીય પરિવર્તકોની હમણાં આપણે ચર્ચા કરી, એ કમ્પલસરી ત્યાં લગાવવા પડશે, તો જ આ બધા સાધનો તમારા માન્ય ગણાશે. એટલે દિલ્હી આવી રીતના પોતાના નિયમોમાં થોડા ઘણા ફેરફાર લાયા, જેથી કરીને શું થાય, તો પ્રદૂષણની માત્રા થોડી ઘણી કેવી આવે, તો ઓછી. કેમ કે એ લોકો એક અંદાજ લગાવેલો છે, એ અંદાજ કેટલો છે, તો કે ભાઈ 1997 થી 2005 વચ્ચેની જો વાત કરીએ, તો કાર્બન ડાયોક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડ નું સ્તર એકદમ વધારે જોવામાં મળ્યું હતું. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ નું સ્તર માત્રામાં સ્થિર થયું છે, બરાબર કે નહીં? તો આવી રીતે દિલ્હી એ આપણી માટે એક પ્રશ્ન હતો, કેમ કે જે પણ કઈ ભારતની અંદર પ્રદૂષણ આવી રહ્યું છે, એ ભારતની અંદર પ્રદૂષણ ટોટલ ભારતમાં સૌથી વધારે દિલ્હીમાં જોવા મળ્યું હતું. જો દિલ્હીનું સોલ્વ કરીએ આપણે લોકો, તો પાછળના ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ શકે. એવું નથી કે ખાલી વાહન માટે દિલ્હી આગળ છે, દિલ્હી હવાના પ્રદૂષણ માટે એટલું બધું આગળ છે કે ત્યાં ફેક્ટરીઓની માત્રા પણ સૌથી વધારે છે. આપણા તાજમહેલ જેવો તાજમહેલ પણ કેવો પડી રહ્યો છે, તો પીળો, જેનું મુખ્ય કારણ શું હતું, તો હવાનું પ્રદૂષણ. એટલે આપણે લોકો તાજમહેલની આજુબાજુની જેટલી પણ ફેક્ટરીઓ હતી, બધી બધી ફેક્ટરીઓ કેવી કરાવી દેવામાં આવેલી છે, તો બંધ, બરાબર? એટલે એક દિલ્હીનો ટોપિક હતો. એવી જ રીતે હવે આપણી પાસે આવે છે દિલ્હીના સાધનોમાં વપરાયેલો વાયુ. કેમ સીએનજી જ પસંદ કર્યું, બીજું કઈ નહીં? કેમ એવું હતું કે ભાઈ સીએનજી ની જ શોધ થઈ, બીજા કોઈ વસ્તુની નહીં? તો સીએનજી એ સૌથી વધારે, સૌથી પહેલા તો શું છે, તો દહનક્ષમ છે, એ જલ્દી બળી જાય છે, એની અંદર જેટલા પણ તત્વો છે બધા બળીને કેવા થઈ જાય છે, તો વાયુ સ્વરૂપે મુક્ત થઈ જાય છે. સાથે સાથે બીજી વસ્તુ કે પેટ્રોલ કે ડીઝલની સામે એનું ખૂબ જ વપરાશ કેવો હોય છે, તો ઓછો. પેટ્રોલ કે ડીઝલ કરતા કેવું જોવા મળે છે, તો સસ્તો. અને મેઇન એક રીઝન છે કે ભાઈ પેટ્રોલ વત્તા ડીઝલ કરતા સસ્તો છે, આ તો આપણે બધાને ખબર છે. તમારા ઘરનામાં કોઈને ગાડી હશે તો પણ એની અંદર સીએનજી ની કીટ ફિટ કરેલી હશે, કરતા ઓછી માત્રામાં ઉપયોગ થાય છે. અને સૌથી મેઇન રીઝન છે, ચોરી નથી થઈ શકતી, ચોરી થઈ શકે નહીં. જયારે પેટ્રોલ અને ડીઝલ ની ચોરી થઈ શકે છે, એને શું કરે છે લોકો, તો કે ભાઈ ટોટી દ્વારા કોઈની ટાંકીમાંથી કાઢી લે છે અને બીજાની ટાંકીમાં ભરી દે છે. ઘણી બધી વાર બાઇકોની અંદરથી પેટ્રોલ ચોરાવાના કિસ્સા સામે આવતા હોય, પણ એવું કોણ ધ્યાન આપે? એની કઈ પોલીસ કેસ ના થાય કે ભાઈ અમારે ત્યાંથી કોઈ પેટ્રોલ ચોરી જાય છે, એની પાસે પોલીસ કઈ કરે નહીં, કે તમારા બાઇકની બાઇક ઉપર થોડા ચડીને બેસી રહે, એટલે આવું કશું થાય નહીં. પરંતુ સીએનજી ની વાત કરીએ તો એમાં કોઈ જ પ્રકારની દિક્કત નથી, કેમ કે જે ચોરવા આવશે સીધો ફાટી જ જશે. આ તો ગેસ છે, ગેસ સીધો કેવો થશે, તો લીક થશે, લીક થયા પછી ફાટી જશે, એટલે એની ચોરાવવાની કોઈ જ પ્રકારની દિક્કત રહેતી નથી. સાથે સાથે આપણે લોકો એક બીજી વસ્તુ કરી છે, જે પણ ક્યારે અમલમાં આવી હતી, તો દિલ્હી ની સાથે સાથે જ અમલમાં આવી હતી, એટલે કે 1997 ની અંદર અમલમાં આવી હતી, જેને કહેવામાં આવે છે યુરો 3. જ્યાં આપણે લોકો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, એ પેટ્રોલ અને ડીઝલની અંદર હવે આપણે લોકો શું કરવા માંડ્યા, તો યુરો 3 ને એડ કરવા માંડ્યા. જેની પાછળ આપણને શું ફાયદા જોવા મળ્યા, કે ભાઈ ડીઝલની અંદર યુરો 3 ના નિયમો અનુસાર ડીઝલની અંદર ડીઝલમાં 350 ppm અને પેટ્રોલમાં
150 ppm આટલી જ માત્રા તત્વોની કેવી રહેવી જોઈએ, તો સ્થિર રહેવી જોઈએ. આનાથી વધશે તો પેટ્રોલ કેવું થઈ જશે, શીશા વાળું, અને આનાથી ઘટશે તો પછી પેટ્રોલ બનશે જ નહીં, પેટ્રોલ પાણી પાણી જ રહેશે, એની અંદર પેટ્રોલ બની શકશે નહીં. જે રીતે આપણે આ પેટ્રોલની બનાવટ કરી એમાં સુગંધિત હાઇડ્રોકાર્બન્સ ને સંબંધિત 42% જેટલો સમાવેશ કરેલો છે, જેથી કરીને પેટ્રોલની શું આવતી હોય છે હંમેશા, તો સુગંધ. એવી જ રીતે સલ્ફરને એડ કરેલો છે જે 50 ppm ઘટાડવામાં મદદ કરે છે, અને વત્તા એન્જિનને પણ સુધારે છે. બરાબર કે? તો આવી રીતની યુરો 3 ની ધારણાઓ લાગુ પાડવામાં આવી હતી દિલ્હીની અંદર. આ બધે બધી વસ્તુ દિલ્હીમાં જ થઈ છે. સીએનજી પણ દિલ્હીથી શરૂઆત થઈ, સાથે સાથે સૌથી વધારે પ્રદૂષણ હવાનું પણ દિલ્હીની અંદર નોંધાયું, અને એવી જ રીતે યુરો 3 ની જે લાક્ષણિકતા છે એ પણ કોની અંદર શરૂ કરવામાં આવી, તો દિલ્હીમાં. બરાબર કે? એટલે દિલ્હીનો જે પ્રદૂષણનો ટોપિક છે એ સૌથી મોટો પ્રશ્ન તમારી અંદર બની શકે છે, કેમ કે એની અંદર ટોટલ 3 પ્રશ્નોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા તો એનું સામાન્ય પ્રદૂષણ, એની આપણે ચર્ચા કરી, એમાં સરકારે શું સુધારા કર્યા છે એની આપણે ચર્ચા કરી, એવી જ રીતે જે વાયુ લાયા હતા એ જ વાયુ કેમ, બીજો કોઈ કેમ નહીં, તેની પાછળના પણ કારણો છે કે ભાઈ સૌથી વધારે દહનક્ષમ છે. દહનક્ષમ જયારે થઈ જશે ત્યારે એની અંદર રહેલા દરેકે દરેક કણો કેવા થઈ જાય છે, તો બળી જાય છે, બધું જ બળી જાય છે, કમ્પ્લીટ કશી જ વસ્તુ રહી નથી જતી, જેથી કરીને પ્રદૂષણ ફેલાતું નથી અને સાથે સાથે એન્જિન પણ બગડતું નથી. એવી જ રીતે યુરો 3 ની એક ધારણા લાવવામાં આવી જેમાં ડીઝલ અને પેટ્રોલની અંદર શું માપમાં રાખવામાં આવે છે, તો પીપીએમ, જેમાં ડીઝલનું કેટલું છે તો 350 અને પેટ્રોલનું 150. સુગંધિત માટે આપણે હાઇડ્રોકાર્બન્સનો ઉપયોગ કરીએ છીએ જે 42% જેટલા એડ કરેલા છે, અને સાથે સાથે સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે જે પીપીએમ ને કેવું રાખે છે, તો કંટ્રોલમાં. બરાબર કે? એટલે આવી રીતનું હતું હવાનું પ્રદૂષણ. હવે આપણો નેક્સ્ટ ટોપિક શું આવે છે, તો જળ પ્રદૂષણ, એની ચર્ચા આપણે લોકો ક્યારે કરીશું, તો કાલથી શરૂઆત કરીશું. બરાબર કે? જો કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો મને.